तो जामनगरना जेल कर्मीओ पोतानी मांगणीने लईने मैदाने उतर्या। सरकारने 24 कलाकनुं अल्टिमेटम अपायुं, जेमां मांगणी नहीं स्वीकाराय तो जेल बंधनुं एलान पण करशे। जेल विभागना पोलीस कर्मचारीने जाहेर सुरक्षा प्रोत्साहन भत्तामां समावेश करवा बाबत जणावायुं, जेमां कलेक्टरने करायेली रजूआतमां युनियन बनावानी परवानगी मंगाई। तो जामनगर जिला जेल कर्मी द्वारा पोतानी अलग अलग मांगणीओ ने लईने जिला कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्युं अने जो मांगणी नहीं स्वीकाराय तो आंदोलननी चीमकी पण उच्चारी हती। जणाव्या प्रमाणे सरकारना परिपत्र मुजब गुजरात राज्यना जेल खाताना पोलीस कर्मचारी अधिकारीओने अने सिटी पोलीस खाताना कर्मचारी अधिकारीओना पगार स्केल मुजब કેડર ટુ કેડર એટલે કે સ્કેલ ટુ સ્કેલ સરખો પગાર કરવામાં આવેલ છે। ગૃહ વિભાગ અંતર્ગત સિટી પોલીસ વિભાગ તથા જેલ પોલીસ વિભાગ પણ આવે છે તથા અરનામ આમ તથા જેલ પોલીસ ટીએમ વિભાગની ભરતી પ્રક્રિયા પણ એક જ હોય છે। તેમ છતાં જેલ પોલીસ વિભાગના કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન વધારતી કેમ બાકાત રાખવામાં આવેલ છે। પોલીસ વિભાગની જેમ જ જેલ વિભાગના પોલીસ કર્મચારીઓની ફરજ 24 કલાકની જ હોય છે તથા આવશ્યક સેવાઓમાં સામેલ કરે છે, તેમ છતાં પગાર ભથ્થામાં વિસંગતતા કેમ? જો જેલ વિભાગના પોલીસ કર્મચારીઓનો પોલીસ વિભાગમાં સમાવેશ ન થતો હોય ન તો યુનિયન બનાવવાની પરવાનગી આપવી। ઉપરોક્ત જણાવેલ તમામ મુદ્દા બાબતે યોગ્ય રજૂઆતો કરી ત્વરિત ન્યાય આપવા વિનંતી છે, અન્યથા ઉપરોક્ત મુદ્દાઓમાં જેલ વિભાગના પોલીસ કર્મચારીઓને ન્યાય ન મળે તો આગામી તારીખ 28/9/2022ના દિવસથી ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે। હાલ રાજ્યમાં આરોગ્ય, ફોરેસ્ટ, તલાટી સહિતના કર્મી આંદોલનના માર્ગે હતા, તેવામાં જ જેલ કર્મીઓએ પણ પોતાની માંગણીને લઈને આંદોલનનો માર્ગ અપનાવતા મામલો ગરમાયો છે। જેલ પોલીસ પરિવાર તરફથી હાલ અમે જામનગર કલેક્ટરશ્રીઓને આવેદનપત્રમાં આપવામાં આવેલ છે। હાલ જે અમારે કેડર ટુ કેડર સ્કેલ ટુ સ્કેલ ગુજરાત પોલીસ તરફથી આપવામાં આવે છે, એમાં અમારો સમાવેશ હોવા છતાં પણ હાલ ગુજરાત સરકારની જાહેર પ્રોત્સાહન પેકેજમાં અમને બાકાત રાખવામાં આવે છે। અવારનવાર વિસંગતતાઓ આપવામાં આવે છે, જે અમને તમામ ગુજરાત જેલ પોલીસ પરિવારને મનદુઃખ થઈ રહેલ છે, તે અંગેનું આવેદનપત્ર આજ રોજ અમો જામનગર કલેક્ટરશ્રીને આપવામાં આવેલ છે। જે અમારી માંગણીઓ આગળની મુજબ છે તે અંગેની માહિતી તમામ માહિતીની માંગણીઓ કલેક્ટરશ્રીને આપેલ છે। માંગ જો અમારે સ્વીકારણ નહીં આવે તો સરકારશ્રીને અમે જે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે એ દ્વારા અમે 28/9 બુધવારના રોજ સવારથી જેલ ઓપનિંગ કરવા દેશું કરશું નહીં, જેથી જેલ બંધોલન જેલ બંધ રાખવામાં આવશે, જે અંગેની ખાસ નોંધ લેવી। જે ગુજરાત જેલ પોલીસ પરિવારે માસ સેલ પર ઉતરવાના છે 28/9 તારીખે। હર્ષલ ખંડેડિયા સાથે લાઈવ 24 ન્યૂઝ જામનગર।